હિરલ્સ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે મસ્ત બચ્ચાઓનું ફેવરેટ ફ્રેન્કી બનાવવાના છીએ, તો ફટાફટ ફ્રેન્કી બની જાય છે, તો ચાલો ફ્રેન્કી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે મેંદાનો એક વાટકી લોટ લીધો છે અને એક વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે. ફ્રેન્ડ્સ, તમે એકલા મેંદાની પણ બનાવી શકો છો, પણ થોડુંક હેલ્ધી રહીએ. આપણે ઘઉંનો લોટ નાખેલો હોય એટલે મેંદા કરતાં સારું ઘઉંનો લોટ, એટલે મેં બંને મિક્સ કરેલું છે. ફ્રેન્ડ્સ, સ્વાદ પ્રમાણે આપણે નમક નાખશું, મોણ માટે તેલ નાખશું આમાં, અને ફ્રેન્ડ્સ હવે થોડુંક થોડું પાણી નાખી અને આપણે અને લોટને બાંધી લઈએ. ફ્રેન્ડ્સ, આપણું તેલ આવી ગયું છે, એની અંદર આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખશું. ત્યારે આપણે એને સાતરવા દઈશું. એની અંદર બાફેલા બટેટાનો માવો છે એ આપણે નાખી દઈશું. હવે આપણે આમાં મસાલા કરશું. સ્વાદ પ્રમાણે નમક નાખશું, થોડું નાખશું લાલ મરચું પાવડર, થોડી નાખશું હળદર, મરી પાવડર છે એ નાખશું આપણે, થોડો નાખશું આપણે આમાં ગરમ મસાલો, અને ફ્રેન્ડ્સ આમચૂર પાવડર નાખશું. ફ્રેન્ડ્સ, તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે ચાટ મસાલો પણ નાખી શકો છો આમાં. ફ્રેન્ડ્સ, આપણે આને બધું હલાવી લઈએ. ફ્રેન્ડ્સ, આપણા લોટમાંથી મેં રોટલી બનાવી લીધી છે. ફ્રેન્ડ્સ, બહુ પતલી રોટલી નથી બનાવી બનાવવાની, એકદમ પતલી, થોડી જાડી રાખવાની છે રોટલી. તો ફ્રેન્ડ્સ, સાથે સાથે આપણી રોટી પણ એકદમ ગરમ છે, એના ઉપર આપણે રોટલી મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આને કાચી પાકી શેકવાની છે, એકદમ શેકી નથી નાખવાની, એકદમ થોડી જાય પડે. ફ્રેન્ડ્સ, જો આવી એવી થોડી થોડી કાચી પાકી શેકવાની, હજી કાને આપણે એકવાર પાછી શેકશું એટલે આ જાય પડે એવી રોટલી આપણે બધી શેકી લેવાની. ફ્રેન્ડ્સ, આ રોટલી તમે શેકીને રાખી દો, પછી તમે ગમે ત્યારે ફ્રેન્કી બનાવી શકશો. તમે ફ્રી ટાઈમ હોય તો એ રોટલી બનાવીને રાખી દો, અને બાફેલા બટેટાનો મસાલો બનાવી લો તો તમે એની ટાઈમે ફ્રેન્કી બનાવી શકશો. ફ્રેન્ડ્સ, આપણી રોટલી કાચી પાકી શેકાઈ ગઈ છે. આવી રીતના પહેલાં બધી રોટલી બનાવી લઈએ આપણે. ફ્રેન્ડ્સ, આ બટેટાનો માવો એકદમ ઠરી ગયો છે. હવે આપણે આની અંદર કોર્નફ્લોર નાખશું 2 ચમચી. તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો તમે ચોખાનો લોટ પણ નાખી શકો છો. આમાંનું રીઝન એ છે કે બટેટામાં થોડો પણ પાણીનો ભાગ રહી ગયો હોય તો આપણી ટીક્કી ક્રિસ્પી નહીં બને, એના માટે આપણે 2 ચમચી કોર્નફ્લોર નાખશું અને આપણે આને હલાવી લઈએ. આમાંથી આપણે લાંબી ટીક્કી વડા બનાવી લેશું. ફ્રેન્ડ્સ, તમે તમારે જે રોટલી બનાવી હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો, થોડી બેઠી સાઈઝની બનાવવાની. હવે સાથે પણ આવી ગયું છે, આપણે એને તેલમાં જ મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તો હવે આપણે આને ક્રિસ્પી થવા દેશું આપણી પેટીને. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે આપણે એક બાજુ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે, આપણે બીજી બાજુ પણ એકદમ ક્રિસ્પી કરી લઈએ. ફ્રેન્ડ્સ, તો હવે લોટી આપણે ગરમ કરવા મૂકી દીધી છે. હવે આપણે એને પાછી રોટલીને એકદમ ક્રિસ્પી થવા દેશું.
હવે જેમ તમારે ખાતા હોય એ પ્રમાણે એક એક ગરમ બનાવતી જવાની અને ફ્રેન્કી બનાવતી જવાની અને બધાને પીરસતું જવાનું. આને એકદમ ક્રિસ્પી બનાવશું. આવી રીતના બીજી પણ મેં આ નાખી છે શેકી લઈ એકદમ. ફ્રેન્ડ્સ, ઘણા લોકોને એકદમ સોફ્ટ જોતી હોય તો ઓછી શેકવાની અને ઘણા લોકોને એકદમ ક્રિસ્પી ફ્રેન્કી ભાવતી હોય તો તમારે એ પ્રમાણે ફ્રેન્કી શેકી લેવાની. ફ્રેન્ડ્સ, આવી જ રીતના આપણે પહેલાં બધી ફ્રેન્કી એકદમ શેકી લેશું. ફ્રેન્ડ્સ, આની અંદર મેં ઝીણું ઝીણું એકદમ લાંબુ ને ઝીણું ઝીણું પતલું પતલું એકદમ ગાજર, કેપ્સિકમ, કોબી અને કાંદા એકદમ કાપી લીધા છે. ફ્રેન્ડ્સ, તમારે જ્યારે એમાં નાખવાનું હોય ત્યારે જ તમારે નમક છાંટવાનું રહેશે, નહીંતર નમક પાણી છોડશે સલાડમાં. હવે આપણે થોડું નમક નાખી દીધું છે, હવે આપણે ફ્રેન્કી એસેમ્બલ કરીએ. ફ્રેન્ડ્સ, હવે આમાં આપણે મેયો નાખશું. ફ્રેન્ડ્સ, ઘણા લોકો ગ્રીન ચટણી પણ નાખતા હોય, તમારા ઘરમાં અવેલેબલ હોય તો તમે ગ્રીન ચટણી પણ નાખી શકો. ફ્રેન્ડ્સ, મેયો અને આમાં નાખશું આપણે કેચઅપ, એને આપણે મિક્સ કરી અને એકદમ લગાડી દેશું આપણે ફ્રેન્કીની જે રોટલી છે એની અંદર. ફ્રેન્ડ્સ, હવે આપણે આપણી ટિક્કી મૂકી દેશું. ફ્રેન્ડ્સ, એની ઉપર આપણે નાખશું આપણું જે સલાડ છે એ એકદમ નાખશું મસ્ત. ફ્રેન્ડ્સ, તમારે વધતા ઓછું તમે સલાડ કરી શકો. ફ્રેન્ડ્સ, હવે આપણે આની અંદર નાખશું બધાનું ફેવરેટ ચીઝ. તમે તમારી રીતે વધતા ઓછું ચીઝ કરી શકો છો. હવે આપણે ચીઝને આવી રીતના પાથરી અને આપણી ફ્રેન્કી છે એને એકદમ કડક રીતે બેન્ડ કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણી ફ્રેન્કી એકદમ રેડી છે. આવી જ રીતના પહેલાં આપણે ફ્રેન્કી બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, તો આપણી ફ્રેન્કી એકદમ રેડી છે. તમે જોઈ શકો છો કે એકદમ આપણી ફ્રેન્કી રેડી છે. તો તમે પણ તમારા ઘરે ફ્રેન્કી બનાવજો અને સાથે સાથે મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. મારી બધી જ રેસીપી તમને ફેસબુક અને ઇન્સ્ટામાં મળી રહેશે, તો ત્યાં જઈને લાઈક અને શેર કરજો. હા, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય, આવજો જય શ્રી કૃષ્ણ, મળશું અગલા વ્લોગમાં.